વેચાણ એ શેર બજાર ડરાવે છે અને મ્યુચ્યુઅલ ફંડનું ગણિત તેને સમજાતું નથી. તે એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં જોખમ ઓછું હોય. બેંક એફડી પર વ્યાજ વધવાનું શરૂ થઈ ગયું છે અને ખાનગી કોર્પોરેટ કંપનીઓનું વ્યાજ બેંક એફડીને ટક્કર આપી રહ્યું છે. રીચા દુવિધામાં છે કે બેંક એફડીમાં રોકાણ કરે કે પછી કોર્પોરેટ એફડીમાં, તે નિર્ણય નથી કરી શકતી. ઓછા જોખમની સાથે નિશ્ચિત રિટર્ન માટે ફિક્સ ડિપોઝિટ રોકાણકારોની પહેલી પસંદ રહી છે. બેંક એફડી આપણા દેશનું સૌથી જૂનું અને લોકપ્રિય રોકાણ સાધન છે. તે લાંબા સમય સુધી એકમાત્ર વિકલ્પ પણ રહ્યો છે. બેંકમાં પૈસાને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, એટલે એફડી પર લોકોને સૌથી વધુ વિશ્વાસ છે. આરબીઆઈના આંકડા દર્શાવે છે કે વર્ષ 2020-21ના અંતે ઘરેલું બચત સ્વરૂપે લોકોના બેંકમાં 12.27 લાખ કરોડ રૂપિયા જમા છે. તેમાં મોટો હિસ્સો એફડી તરીકે રોકાણ કરવામાં આવ્યો છે. બીજી તરફ સરકારની લઘુ બચત યોજનાઓમાં 3.09 લાખ કરોડ રૂપિયા જમા હતા, જેમાં રિટાયરમેન્ટ સાથે જોડાયેલી યોજના પીપીએફ પણ સામેલ છે. એફડીના વ્યાજદરો લાંબા સમયથી નીચલા સ્તરે હતા, પરંતુ આરબીઆઈએ ચાવીરૂપ વ્યાજદરોમાં વધારો કરતા બેંકો પણ એફડીના વ્યાજદરો વધારી રહી છે. બેંક એફડીના ટેન્યોરના આધારે 5-6% વ્યાજ મળી રહ્યું છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં કોર્પોરેટ એફડીમાં 1.75% સુધીનું વધુ વ્યાજ મળી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી જેવી ફાઇનાન્સ કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રીજી વખત ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દર વધાર્યા છે. એસબીઆઈ હવે 5 વર્ષ ઉપરની એફડી પર 5.5% વ્યાજ આપી રહી છે, તો બજાજ ફાઇનાન્સ 44 મહિનાની એફડી પર 7.35% વ્યાજ આપી રહી છે. કંપનીનું 33 મહિનાની એફડી પર વ્યાજ 6.95% છે. બીજી તરફ પંજાબ નેશનલ બેંક પર 5 વર્ષની એફડી પર 5.60% વ્યાજ આપી રહી છે, તો શ્રીરામ ટ્રાન્સપોર્ટ 60 મહિનાની એફડી પર 7.90% વ્યાજ આપી રહ્યું છે. 45-48 મહિનાની એફડી પર 7.80% વ્યાજ, તો 30-36 મહિનાની એફડી પર 7.75% વ્યાજ છે. એચડીએફસી બેંક 5-10 વર્ષની એફડી પર 5.75% વ્યાજ આપી રહી છે, તો એચડીએફસી લિમિટેડની 33 મહિનાની એફડી પર 6.75% વ્યાજ ઓફર થઈ રહ્યું છે. કંપનીની 66 મહિનાની એફડી પર 6.95% અને 99 મહિનાની એફડી પર 7.05% વ્યાજ મળી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક સૌથી લાંબા ગાળાની એફડી પર 5.75% વ્યાજ આપી રહી છે. બીજી તરફ આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ 2 વર્ષની એફડી પર 5.25% વ્યાજ આપી રહી છે. 24-36 મહિનાની એફડી પર 5.95% વ્યાજ, 36-60 મહિનાની એફડી પર 6.60% વ્યાજ અને 82-120 મહિનાની એફડી પર 6.95% વ્યાજ ઓફર કરી રહી છે. બેંક અને કોર્પોરેટ એફડીના રિટર્નમાં ખાસું અંતર છે, તો શું વધારે રિટર્ન મેળવવા માટે કોર્પોરેટ એફડી સારો વિકલ્પ છે? કોર્પોરેટ એફડી એટલે કે કંપની એફડી પણ એક ટર્મ ડિપોઝિટ જ છે. તેમાં તમે ચોક્કસ સમયગાળા માટે નિશ્ચિત રિટર્નની ગેરંટીની સાથે પૈસા લગાવો છો. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે એનબીએફસી અને અન્ય કંપનીઓ કોર્પોરેટ એફડી જાહેર કરે છે. સામાન્ય રીતે તેમાં બેંક એફડી કરતાં 1-3% વધુ વ્યાજ મળે છે. તફાવત એટલો છે કે બેંકમાં એફડી કરવા પર બેંક આ પૈસાનો ઉપયોગ લોન આપવા માટે કરે છે, જ્યારે કોર્પોરેટ એફડીમાં કંપનીઓ આ પૈસાનો ઉપયોગ પોતાના વિસ્તરણ માટે પણ કરે છે. ખાનગી કંપનીઓની એફડી પસંદ કરતી વખતે તેનું ક્રેડિટ રેટિંગ ચેક કરવું ઘણું જરૂરી છે. ક્રિસિલ અને ઇકરા જેવી રેટિંગ એજન્સીઓ આ ડિપોઝિટ્સને રેટિંગ આપે છે. ક્રેડિટ રેટિંગ AAA સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આનાથી ઓછા રેટિંગનો અર્થ એ કે રેટિંગ એજન્સીને કંપનીના લોનની સ્થિતિ કે કોર્પોરેટ ગવર્નન્સને લઈને ચિંતા છે. ઘણી નબળા રેટિંગવાળી કંપનીઓ વધારે રિટર્ન ઓફર કરે છે. કંપની જેટલી મજબૂત હશે, ઇન્ટરેસ્ટ રેટ એટલો ઓછો હોઈ શકે છે. એટલે એફડી શરૂ કરતા પહેલા કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવું જોઈએ. કંપની એફડીના વ્યાજનું સમયસર પેમેન્ટ કરી રહી હોય અને કંપનીએ પહેલા ક્યારેય ડિફોલ્ટ ન કર્યું હોય, કોર્પોરેટ એફડીમાં રોકાણ કરવું હોય તો AAA અને AA+ જેવી હાઈ રેટિંગવાળી કંપનીઓમાં જ રોકાણ કરવું યોગ્ય રહેશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાર ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાર ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.